હાય ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરનમાં આપનું સ્વાગત છે તો કેમ છો ફ્રેન્ડ્સ બધા મજામાં તો ફ્રેન્ડ્સ હું વિચારી રહ્યો હતો કે આપણી ચેનલની અંદર એક નવા સિરીઝની પણ સ્ટાર્ટ કરીએ જે ડેલી કરંટ અફેર તો ફ્રેન્ડ્સ મને જે બીજા વિડીયોનો તો સારો રિસ્પોન્સ મળે છે જે આઈસ ડેલી ટેસ્ટ પેપર છે વીકલી જે કરન્ટ અફેર મૂકું છું એનું પણ હવે હું વિચારું છું કે હવે આપણે ડેઈલીનું કરન્ટ અફેર પણ કરતા જઈએ તો આપણે આપણું કરંટ અફેરનો એક પાયો મજબૂત થાય અને આપણે કરંટ અફેરની અંદર સારા માર્ક મેળવી શકીએ આથી આપણું મેરિટ પણ સારું થઈ શકે તો ચાલો આજથી આપણે સ્ટાર્ટ કરીશું કર ડેલી કરંટ અફેર જો તમે ચાલુ રાખ માંગો છો તો હું રોજનું રોજ ડેઈલી કરંટ અફેર મૂકીશ જો તમારો રિસ્પોન્સ સારો હશે તો જો તમે વિડીયો આખો જોજો અને વિડીયોને પ્લીઝ લાઇક કરજો અને જે નવા ફ્રેન્ડ્સ છે એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે આથી જે ક્લાસ થ્રીની એક્ઝામની અંદર તૈયારી હું કરાવું છું જે ગવર્મેન્ટ નોકરી મેળવવા માગતા હોય એ આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજે આપણે ડેલી ટેસ્ટ સોરી ડેલી કરન્ટ અફેર્સ સ્ટાર્ટ કરીએ જે કરન્ટ અફેર છે અઢાર છ બે હજાર ઓગણીસનું તો ચાલો હવે મુદ્દાવાઈઝ જેમ કે હવે નિમણૂંક પહેલાં નિમણૂંકના બધે કરે આ જોઈ લઈએ કે શેની સેની કોની કોની નિમણૂક થઈ છે તો નિમણૂંકની અંદર આવશે સૌથી પહેલો સત્તરમાં લોકસભાના સ્પીક સ્પીકર કોણ બનશે તમને ખ્યાલ જ હશે જો નવી લોકસભાની મીટિંગ થઈ હોય તો એના નવો સ્પીકરની ચૂંટણી થઈ છે તો તમે બંધારણના વિડીયો મારા જોતા હશો તો તમને ખ્યાલ હશે તો જો સત્તરમાં લોકસભાનું સ્પીકર કોણ તો ઓમ બિરલા કોણ છે તો તો હાલમાં હાલમાં પૂછી કે લોકસભાના સ્પીકર કોણ ઓમ બાજુમાં તમે એનો ફોટો જોઈ શકો છો તેઓ રાજસ્થાનની કોટ કોટા લોકસભાના સ્પીક સીટના સાંસદ છે કેના છે ઓમ બિરલા રાજસ્થાનની કોટા લોકસભા સીટના સાંસદ છે તેઓ પોતાનું નોમિનેશન ફાઇલ કરશે તેઓ છપ્પન વર્ષના છે અને ભાજપની યુવા પાંખ સાથે સંકળાયેલા છે આ બધા મુદ્દા આપણા માટે કોઈ આપી નથી સત્તરમાં લોકસભાના સ્પીકર કોણ ઓમ બિરલા અને ક્યાંથી આવ્યા છે રાજસ્થાનની કોટા લોકસભામાંથી તેઓ ત્રણ વાર ધારાસભા અને ત્રીજી વાર સંસદ સભ્ય બન્યા જો ઓમ બિરલા ત્રણ વાર ધારાસભ્ય બન્યા છે અને ત્રણ વાર સંસદ સભ્ય બન્યા છે તો ચા સોરી તો ચાલો આગળનો મુદ્દો જોઈએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ કોને બનાવાયા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ કોને બનાવાયા તો એ છે પૂર્વ આરોગ્ય મંત્રી જેપી પી નડ્ડા કોણ છે હાલમાં કાર્યકારી અધ્યક્ષ તો જેપી પી નડ્ડા બાજુમાં તમે એનો ફોટો પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ ભાજપના પ્રથમવાર કાર્યકારી અધ્યક્ષની પોસ્ટ ઊભી કરાઈ છે જો ભાજપના પ્રથમવાર પ્રથમવાર થયું છે તો ફ્રેન્ડ્સ આ મુદ્દો આપણે માટે બની શકે કાર્યકારી અધ્યક્ષની પોસ્ટ ઊભી કરાઈ છે અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે કોણ છે જો અમિત શાહ જે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે અને તેની મુદત ડિસેમ્બર બે હજારમાં પૂરી થશે તો અત્યારથી આપણે કાર્યકારી અધ્યક્ષની પોસ્ટ ઊભી થઈ છે જેમાં જેપી પી નડ્ડાનું નામ છે અને અમિત શાહ ક્યાં રહેશે ડિસેમ્બર બે હજાર ઓગણીસ સુધી અને ફ્રેન્ડ્સ આ કરંટ અફેર છે ને એ રોજગાર એકેડમી દ્વારા બહાર પાડવામાં આવે છે આથી હું મારી ચેનલ વતી તમારા સુધી પહોંચાડું છું આથી રોજગાર એકેડમીનો આપણે આભાર માનીએ છીએ આથી તમે આવા જે ડેલી કરંટ અફેરના વિડીયો જોવા માગો છો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જરૂર શેર કરજો ફ્રેન્ડ્સ ચાલો આગળનો મુદ્દો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા છે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા જે આઈ તમે જાણો છો ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્ટ શું છે આઈએસઆઈ ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્ટ અને ચીફ તરીકે કોની નિમણૂક થઈ છે તો એનું ચીફ તરીકે નિમણૂક થઈ છે ફૈઝ હમીદ કોણ છે લેફ્ટન જનરલ ફેઝ હમીદ તેઓ લેફ્ટનન્ટ જનરલ અસીમ મુડિલનું સ્થાન લેશે તો ટૂંકમાં આઈએસઆઈની ચીફ તરીકે કોની નિમણૂક થઈ છે પોતપોતાના ક્ષેત્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું ભારત અને કયા દેશ ની સેનાએ મળીએ પોતપોતાના ક્ષેત્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું તો છે ભારત અને મ્યાનમાર કોણ છે ભારત અને મ્યાનમાર અને ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ત્રાસવાદી કેમ્પનો સફાયો કરવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું જે સોળ મેથી શરૂ થઈ ત્રણ અઠવાડિયા ચાલશે આ ઓપરેશનનું નામ શું છે ઓપરેશન સનરાઈઝ શું છે એનું નામ ઓપરેશન સનરાઈઝ છે કોની આરે મ્યાનમાર સાથે તમે ફોટો પણ જોઈ શકો છો જો ઓપરેશન સનરાઈઝ મ્યાનમાર સાથે આપણે અભ્યાસ કર્યો છે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે શું છે ચૂંટણી પંચ દ્વારા હાલમાં કેટલી રાજ્યસભાની કેટલી બેઠકો માટે કે રાજ્યસભાની કેટલી બેઠકો માટે પેટા ચૂંટણી પેટા ચૂંટણી એટલે શું કોઈ એક સીટ માટે જે ચૂંટણી લડાતી હોય ને એને પેટા ચૂંટણી કહેવાય તો રાજ્યસભાની એવી કેટલી બેઠકો છે જેની અંદર પેટા ચૂંટણી લડાણી તો છ બેઠકો કેટલી છ બેઠકો કુલ રાજ્યસભામાં રાજ્યસભાની છ બેઠકો છે એમાંની ગુજરાતની કેટલી બેઠકો છે બે બેઠકો ઉપર જે ગુજરાતની બે બેઠક ઉપર પેટા ચૂંટણી લડાશે અને કુલ છે છ બેઠકો ખ્યાલ પડે છે ને ફ્રેન્ડ્સ આ કરંટ અફેરની અંદર તો પ્લીઝ વિડિયો લાઇક કરો ફ્રેન્ડ્સ ચાલો હવે આગળ મુદ્દો જોઈએ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠકો જો કઈ બેઠકો ગુજરાતની અંદર બે બેઠકો ખાલી થઈ કોની કોની અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની તો ચૂંટણી પંચ દ્વારા આ બંને બેઠકોનું મતદાન અલગ અલગ યોજવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેની સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરાય છે અને પાંચ જુલાઈના રોજ ચૂંટણી લડાશે ગુજરાતની અંદર જે આ બે બેઠકોની ચૂંટણી ક્યારે લડાશે પાંચ જુલાઈના રોજ હવે અર્થતંત્ર આપણે ખ્યાલ છે કરંટ ઓફેરની અંદર અર્થતંત્રના પણ ક્વેશ્ચન પૂછાય છે તો એ પણ આપણે જોવા ઉપયોગી બને અર્થતંત્ર વસ્તી વિષયક મુદ્દો છે તો સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વની વસ્તીના ભવિષ્ય અંગેનો કયો રિપોર્ટ રજૂ કર્યો છે અને તેની મુખ્ય બાબતો જણાવો શું છે વિશ્વની વસ્તીના ભવિષ્ય અંગેનો એક રિપોર્ટ રજૂ કર્યો છે કોની યુ એન દ્વારા તો એનું નામ શું છે ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ શું છે ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ બે હજાર ઓગણીસ નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે રિપોર્ટનું નામ થોડું લાંબું છે આથી એક બે વાર તમે વાંચશો એટલે તો તમને યાદ રહી જશે અને સમગ્ર વિશ્વની સાત પોઈન્ટ સાત અબધ છે કેટલી છે આ રિપોર્ટ અનુસાર હાલ સમગ્ર વિશ્વની વસ્તી કેટલી છે હાલ સમગ્ર વિશ્વની વસ્તી સાત પોઈન્ટ સાત અને બે હજાર પચાસમાં નવ પોઈન્ટ સાત અબધ થશે આ એવો એનો અંદાજ છે અને ભારત સંભવત બે હજાર સિત્તાવીસમાં ચીનને ઓવરટેક કરી વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે શું છે ભારત તો વિશ્વ બે હજાર સિત્તાવીસ લગીનમાં છે ને ચીનને ઓવરટેક કરીને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે એવું ભવિષ્ય આ રિપોર્ટમાં બતાવેલ છે અને આ ભવિષ્ય છે કે ભારતની વસ્તી બે હજાર પચાસમાં સુધીમાં એકસો ને કરોડ થઈ જશે કેટલા એકસો ને કરોડ હાલમાં ભારતની વસ્તી કેટલી છે જો હાલમાં કેટલી છે હાલમાં ભારતની વસ્તી છે એકસો ને સાડત્રીસ કરોડ આસપાસ છે અને ચીનની વસ્તી છે એકસો ને કેટલી ભારતમાં હાલમાં એકસો સાડત્રીસ ચીનની એકસો તેતાલીસ કરોડ છે ઈસવીસન બે એકવીસોની આસપાસ દુનિયાની વસ્તી અગિયાર અજબ સુધી પહોંચી જશે એ વસ્તી વધારીની ટોચ હશે કેમકે એ પછી યા બીજ રીતે વસ્તીમાં ઘટાડો થશે શરૂ થશે વિશ્વ હાલમાં સૌથી વધુ વસ્તી ધરાવતા આ આપણે આઈએમપી છે હાલમાં કોણ કોણ સૌથી વધારે વસ્તી ધરાવે છે તો પ્રથમ ક્રમે છે ચીન એકસો તેતાલીસ કરોડ છે કેટલા છે ચીનમાં કેટલી વસ્તી છે એકસો તેતાલીસ કરોડ વસ્તી છે ભારતમાં કેટલી છે એકસો ને સાડત્રીસ તો ભારત વસ્તીના પ્રમાણે બીજા નંબર ઉપર છે આ આપણે યાદ રાખવાનું છે બીજું આપણા માટે આઈ એમ પી નથી અર્થતંત્રને લગતું જરા મુદ્દા જોઈ લઈએ વિશ્વના સૌથી મોટા ઓક્શન એટલે કે હરાજીને કોના દ્વારા ખરીદવામાં આવ્યું છે જો ઓક્શન હાઉસ કોના દ્વારા ખરીદવામાં આવ્યું છે તો શોધેલી ઓક્શન હાઉસને ઇઝરાયલ અને ફ્રેન્ચ ટેલિકોપ અને મીડિયાના જૂથના માલિક પેટ્રિક હા પેટ્રિક ટ્રાહી દ્વારા ત્રણ પોઈન્ટ સાત અબજ ડોલરમાં ખરીદવામાં આવેલું છે બીજો મુદ્દો યુકો બેંકની સ્થાપના કરનાર કોણ છે યુકો બેંકની સ્થાપના કરનાર ઘનશ્યામદાસ બિલ્લાનો બિરલાનો પ્રપોત્ર જેને યુકો બેંકે ડિફોલ્ટર જાહેર કર્યો છે કોણે કર્યો છે જો યુકો બેંકની સ્થાપના કરનાર કોણ છે ઘનશ્યામ ઘનશ્યામદાસ છે યુકો બેંકની સ્થાપના કરનાર અને જેનો પ્રપોત્ર જેને યુકો બેંકે ડિફોલ્ટર જાહેર કર્યો છે એના આપણે મુદ્દા જોઈએ યશવર્ધન બિલ્લા તેની કંપની બિલ્લાના સૂર્યા લિમિટેડને સા પોઈન્ટ પંચાવન કરોડની લોનની ચૂકવણી ન કરવા બાબત આ પગલું ભરાણું છે આરબીઆઈનો રિપોર્ટ તો આરબીઆઈની જે તે પણ આપણે ડિટેલ હોય ની એ આપણા માટે આઈએમપી બને છે આરબીઆઈનું વધારે પૂરતા હોય છે આરબીઆઈના રિપોર્ટ અનુસાર ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં બે હજાર એકવીસમાં વધીને કેટલા ગણા થશે તો બે હજાર એકવીસ સુધીની અંદર ચાર ગણું થશે કેટલું ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે ઓનલાઈન આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ ચાર ગણું થઈ જશે હવે જે નિધનના નિધનના કરન્ટના મુદ્દા છે એ જોઈએ પશ્ચિમ બંગાળ એ વિખ્યાત જાદુગર એક સ્ટન્ટ બતાવતા જ જતા મૃત્યુ પામ્યો જો જે પશ્ચિમ બંગાળની અંદર એક વિખ્યાત જાદુગર હતો તે સ્ટન્ટ બતાવતા મૃત્યુ પામ્યો તો ચંચલ લાહિડી કોણ નામ છે એનું જાદુગરનું નામ ચંચલ લાહિડી ઈજિપ્તના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેનું કોર્ટમાં જ નિધન થયું જો જે ઇજિપ્તનો રાષ્ટ્રપતિ હતો એનું એક કોર્ટની અંદર નિધન થઈ ગયું છે એનું નામ શું છે મોહમ્મદ મોરસી બાજુમાં તમે ફોટો પણ જોઈ શકો છો જે ઇજિપ્તના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા જેનું કોર્ટમાં મૃત્યુ થઈ ગયું છે જેનું નામ શું છે મોહમ્મદ મોરસી ખેલ જગત સ્પોર્ટને લગતી બાબતો તો વર્લ્ડ કપ ઇતિહાસમાં બે વખત ત્રણસો વીસ પ્લસ રનને ચેસ કરનારી પ્રથમ ટીમ કઈ બની જો આ એક સ્પોર્ટને લગતો ક્વેશ્ચન છે જો હાલમાં તમને ખ્યાલ છે ઇંગ્લેન્ડની અંદર વર્લ્ડ કપ ચાલે છે તો એવું જો બે વખત જ એવું બન્યું છે જે ત્રણસોને વીસ પ્લસ ઉપર સ્કોર થયો હોય અને જે ચેસ કરનારી ટીમને રન બનાવી લીધા હોય છે એવી ટીમ કઈ છે તો એવી ટીમ છે બાંગ્લાદેશ બે વખત છે ને ત્રણસો વીસ વિરોધી ટીમે બનાવ્યા છે અને બાંગ્લાદેશે એ ચેસ કરી લીધા છે એવી બે વખત ટીમ બની ગઈ છે બાંગ્લાદેશ પોલિટિક્સ પોલિટિક્સને લગતો મુદ્દો સત્તરમી જે લોકસભાનું પ્રથમ સત્ર ક્યાં સુધી ચાલશે આપણે બંધારણની અંદર ભણતા હોય તો આપણે ખ્યાલ જ છે જો ચૂંટણી પતી જાય પછી જે લોકસભાનું પ્રથમ સત્ર કોણ બોલાવે છે તો રાષ્ટ્રપતિ તો હાલમાં જે લોકસભાનું લોકસભા કેટલામી છે લોકસભા સત્તરમી લોકસભા છે તેનું પ્રથમ સત્ર ક્યાં સુધી ચાલશે તો એ પૂછવું છે તો સત્તર સત્તર જૂનથી છવ્વીસ જૂન સુધી ચાલશે અને પ્રોટેમ સ્પીકર કોણ છે જો પ્રોટેમ સ્પીકર કોણ છે વિરેન્દ્ર કુમાર દ્વારા સૌપ્રથમ વડાપ્રધાન મોદીને શપથ લેવડાવવામાં આવ્યા અત્યારે જો સત્તરમીના પ્રોટેમ સ્પીકર કોણ છે વિરેન્દ્ર કુમાર એનીએ સૌપ્રથમ વડાપ્રધાન મોદીને વડાપ્રધાન મોદીને શપથ લેવડાવવામાં આવ્યા અને ત્યારબાદ બીજા સભ્યોએ શપથ પણ લીધા વડાપ્રધાન બે વાર શપથ લે છે જો જ્યારે નવી લોકસભા બેસતી હોય એ આપણે ખ્યાલ જ છે એક પ્રોટેમ સ્પીકરનું નિમણૂક કરવામાં આવે છે અને જે બધા સભ્યોને એક શપથ લેવા આવે છે પ્રોટેમ સ્પીકર ત્યારે વડાપ્રધાન પણ ન્યા જ હોય છે એ લોકસભાની બેઠકમાં ત્યારે વડાપ્રધાન પણ શપથ લે છે આથી વડાપ્રધાન કેટલી વાર શપથ લે છે બે વાર એક તો એના હોદા તરીકે લે છે અને એક રાજ્ય લોકસભાની જે બેઠક હોય એની અંદર લે છે આથી વડાપ્રધાન બે વાર શપથ લે છે હવે વિવિધ મુદ્દાઓ પશ્ચિમ બંગાળના કોલકત્તામાં કયા ડોક્ટર પર થયેલા હુમલાને કારણે સમગ્ર દેશમાં ડૉક્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી છે જો એક પશ્ચિમ બંગાળની અંદર પશ્ચિમ બંગાળના કોલકત્તાની અંદર એક ડૉક્ટર ઉપર હુમલો થયો છે આથી સમગ્ર દેશના ડોક્ટરોએ હડતાલ પાડી છે એ ડૉક્ટરનું નામ છે લેડી ડૉક્ટર પરિભા મુખર્જી શું છે લેડી ડોક્ટર છે પરિભા મુખર્જી આપણા માટે એક નામ એનું આઈએમપી છે ભારત માં મહિલાઓ માટેની પ્રથમ સેમી ઓપન જેલ ક્યાં શરૂ થઈ જો ભારતમાં મહિલાઓ માટેની પ્રથમ સેમી ઓપન જેલ ક્યાં શરૂ થઈ છે તો દિલ્હીમાં આવેલી તિહાર જેલમાં મહિલાઓ માટેની પ્રથમ સેમી ઓપન જેલ શરૂ કરાઈ છે તેનું ઉદઘાટન વીસ જૂને થશે ક્યાં થઈ છે દિલ્હીની અંદર તિહાર જેલની અંદર થઈ છે મહિલાઓ માટેની ઓપન જેલ તો ફ્રેન્ડ્સ આ જોયું છે આપણે અઢાર તારીખનું કરન્ટ અફેર તો કાલે આપણે જોશું ઓગણીસ તારીખનું કરંટ અફેર ઓગણીસ છ બે હજાર ઓગણીસનું તો આ તમને કરંટ અફેર તમે ડેલી ટુ ડેલી જોવા માગો છો તો પ્લીઝ વિડીયોને લાઈક કરો આથી મને ખ્યાલ પડે કે તમે આ વિડીયો ગમે છે અને તમે મને સપોર્ટ કરો છો તો મને સપોર્ટ કરવા માટે તમારે કંઈ કરવાનું જરૂર નથી હું રોજને રોજ એક અથવા તો બે વિડીયો મૂકું છું તમારી સારી તૈયારી કરાવવા માટે તો પ્લીઝ મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શરૂ કર શેર કરો તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ફ્રેન્ડ્સ તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે આવી રીતના વિડીયો જોતા રહ્યો તમારી તૈયારી સારી બનાવતા રહ્યો અને રીડિંગ કરતા રહ્યો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે